હેલો સ્ટુડન્ટ્સ, આપણે શેર બાયબેકનું પ્રકરણ શીખી રહ્યા છીએ. તો આ વિડીયોમાં આપણે શેર બાયબેક અંગે કંપનીના ચોપડામાં કઈ આમનોંધો થાય છે તે અંગે વિગતવાર માહિતી મેળવીશું. તો જુઓ તમારી સ્ક્રીન ઉપર શેર બાયબેક અંગેની આમનોંધો. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ શેર બાયબેક અંગે એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જો કોઈ શેર અધૂરા ભરાયેલા હોય તો તેનું બાયબેક થઈ શકે નહીં, એટલે કે કંપની પાછા ખરીદી શકે નહીં. એટલે જો પ્રશ્નમાં એવી માહિતી આપી હોય કે શેર અધૂરા ભરાયેલા છે તો એવા શેર પર સૌ પ્રથમ બાકી હપ્તાના નાણાં મંગાવી લેવા પડે. એટલે પ્રથમ બે આમનોંધ જે છે એ બાકી હપ્તો હોય તો એ નહીં થાય. જુઓ, ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે, બરાબર. છેલ્લો હપ્તો જો બાકી હોય તો એના નાણાં મંગાવી લેવાના અને એની આમનોંધ થાય. અને ત્યારબાદ નાણાં મળે હપ્તાના, તો નાણાં મળે એટલે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે, બરાબર. તો આ બે આમનોંધ ક્યારે આવશે? જો શેર અધૂરા ભરાયેલા હોય એટલે કે હપ્તો બાકી હોય તો. જો શેર પૂરેપૂરા ભરાયેલા હોય તો આ પ્રથમ બે આમનોંધ લખવાની જરૂર રહેશે નહીં. ત્યારબાદ નંબર ત્રણ, કંપની જ્યારે ઇક્વિટી શેર બાયબેક કરવાનું નક્કી કરે ત્યારે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, ઇક્વિટી શેર બાયબેકના પ્રીમિયમ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે, બરાબર. ઇક્વિટી શેર મૂડી ખાતે અહીંયા મૂળ કિંમત લખાશે, બાયબેક પ્રીમિયમ ખાતે એટલે કે અહીં કંપની બાયબેકનું કેટલા રૂપિયા પ્રીમિયમ આપી રહી છે એ લખાશે, અને ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે કુલ કિંમત, બાયબેકની કુલ રકમ જમા કરાશે. ત્યારબાદ શેર બાયબેકનું પ્રીમિયમ જે છે એ કંપની માટે નુકસાન છે, કારણ કે કંપની શેરહોલ્ડરોને વધારેના નાણાં ચૂકવે છે, મૂળ કિંમત ઉપર વધારેના નાણાં ચૂકવે છે. તો આ નુકસાન માંડીવાળવું પડે, બરાબર. તો આ નુકસાન ક્યાંથી માંડીવાળવું પડે? તો પાકા શ્રેયમાં જામીનગીરી પ્રીમિયમની બાકી આપી હોય તો એમાંથી માંડીવાળવું પડે. જો જામીનગીરી પ્રીમિયમ ન આપ્યું હોય અથવા એમાં અપૂરતા નાણાં હોય તો સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું જેવા સાધનોનો પણ ઉપયોગ કરી શકાય. તો આ સંજોગોમાં તમારી આમનોંધ થશે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, સામાન્ય અનામત ખાતે ઉધાર અથવા નફા નુકસાન ખાતે ઉધાર તે ઇક્વિટી શેર બાયબેક પ્રીમિયમ ખાતે, બરાબર. કંપની જ્યારે બાયબેકનું પ્રીમિયમ માંડી વાળે તો અહીં ઉધાર થયું છે, અહીં જમા કરશે. ત્યારબાદ બાયબેકની મૂળ કિંમત જેટલી રકમ મૂડી પરત અનામત ખાતે લઈ જવી પડે, બરાબર. તો મૂડી પરત અનામત ખાતે રકમ નફાના વિવિધ સાધનોમાંથી લઈ જવાની હોય છે. તો એની આમનોંધ થશે જામીનગીરી પ્રીમિયમ અથવા સામાન્ય અનામત અથવા નફા નુકસાન ખાતે ઉધાર તે મૂડી પરત અનામત ખાતે. ત્યારબાદ બાયબેક વખતે ઘણી વખત કંપની નવા શેર કે નવા ડિબેન્ચર બહાર પાડતી હોય છે, બરાબર. તો જ્યારે પણ કંપની નવા શેર કે ડિબેન્ચર બહાર પાડે ત્યારે કંપનીને નાણાં મળે છે, એટલે આમનોંધ થશે બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે, અથવા તો ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો તે ડિબેન્ચર ખાતે લખી શકાય, બરાબર. શેર બહાર પાડે તો શેર ખાતે, ડિબેન્ચર બહાર પાડે તો ડિબેન્ચર ખાતે. મૂળ કિંમતે બહાર પાડ્યા તો મૂળ કિંમત, અને પ્રીમિયમ સહિત બહાર પાડ્યા હોય તો જામીનગીરી પ્રીમિયમનું ખાતું પણ જમા થશે, બરાબર. તો કંપની જ્યારે નવા શેર કે ડિબેન્ચર બહાર પાડે તો આ આમનોંધ પણ થશે. ત્યારબાદ બાયબેક વખતે ઘણી વખત કંપની પોતાની મિલકતો વેચે છે, જેમ કે રોકાણો, યંત્ર વગેરે. તો એ સમયે શું આમનોંધ થશે? તો બેંક ખાતે ઉધાર, જેટલા રૂપિયામાં મિલકત વેચી હોય વેચાણ કિંમતથી બેંક ખાતું ઉધાર કરીશું. નફા નુકસાન ખાતે ઉધાર કરીશું. જો મિલકત ખોટ ખાઈને વેચવામાં આવી હોય નુકસાનથી તો નફા નુકસાન ખાતું ઉધાર થશે તે જે તે મિલકત ખાતે, એટલે કે કઈ મિલકત વેચી છે, રોકાણો, યંત્ર જે વેચ્યા હોય તે મિલકત ખાતે લખીશું. તે નફા નુકસાન ખાતે, જો મિલકત નફાથી વેચી હોય તો નફા નુકસાન ખાતે જમા કરીશું, બરાબર. તો અહીં નફા નુકસાન ખાતે ઉધાર પણ કર્યું છે, જમા પણ કર્યું છે, એટલે જો મિલકત ખોટથી વેચી હોય તો ઉધાર કરવાનું, નફાથી વેચી હોય તો જમા કરવાનું, બેમાંથી કોઈ પણ એક જ આવશે, બરાબર. તો મિલકત વેચે તો આ આમદન થશે. ત્યારબાદ શેરહોલ્ડરોને બાયબેકના નાણાં ચૂકવી આપવામાં આવે, તો જ્યારે પણ શેરહોલ્ડરોને નાણાં ચૂકવી આપવામાં આવે ત્યારે ઇક્વિટી શેરહોલ્ડરો ખાતે ઉધાર કરીને બેંક ખાતું જમા થશે, બરાબર. ઘણી વખત પ્રશ્નમાં બાયબેકનો ખર્ચ આપ્યો હોય છે કે બાયબેકનો આટલા રૂપિયા ખર્ચ થયો કે ચૂકવ્યો, તો ઇક્વિટી શેર બાયબેકના ખર્ચ ખાતે ઉધાર તે બેંક ખાતે, બરાબર. આ રીતે આપણે આમનો લખીશું, કારણ કે નાણાં જાય છે એટલે બેંક ખાતું જમા થશે. અને છેલ્લે બાયબેકનો જે ખર્ચ થયો એ ખાતું વર્ષના અંતે બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જવું પડે, તો નફા નુકસાન ખાતે ઉધાર તે ઇક્વિટી શેર બાયબેકના ખર્ચ ખાતે, બરાબર. આ રીતે બાયબેક ખર્ચનું ખાતું બંધ કરવામાં આવે છે. તો આ રીતે તમારી સ્ક્રીન ઉપર જુઓ તો આપણે જે રીતે જોઈ હતી એ રીતે કંપની
પોતાના શેર જ્યારે બાયબેક કરે ત્યારે પોતાના ચોપડામાં આ રીતની આમ નોંધ લખતી હોય છે.